मॉर्निंग વિદ્યાર્થીઓ ધોરણ 3 વિષય ગણિત આજે આપણે 3 પ્રકરણ પૂરા થઈ ગયા છે હવે આપણે પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું હવે આપણે કોઈ પણ વસ્તુ કે માણસની ઊંચાઈ લાંબુ છે કે ટૂંકું છે કોઈ પણ વસ્તુ માપી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છે કે આ લાંબુ છે કે આ ટૂંકું છે એ માપવા માટે આપણે માપપટ્ટી અથવા તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ છે લંબાઈનો મુખ્ય એકમ મીટર અને સેન્ટીમીટર છે मीटर ने टूक में मी लखाय अने सेंटीमीटर ने टूक में सेमी लखाय मीटर में मीटर मोटू माप छे એટલે આપણે વર્તુળની લંબાઈ બારી બાણાની લંબાઈ વગેરે માપીએ માપ લઈ શકીએ છે સેન્ટીમીટરનું સેન્ટીમીટર નાનું માપ છે એટલે આપણે દાખલા તરીકે રબર પેન્સિલ પેન કંપાસ નોટબુક પુસ્તક જેવી નાની વસ્તુ આપણે સેન્ટીમીટરમાં માપે છે નાનું માપ છે એટલે નાની વસ્તુ અને મીટર મોટું માપ છે એટલે આપણા ઘરનો વર્ગની વર્ગખંડની લંબાઈ આપણા ઘરની ઘરમાં રૂમની બારી બારણે આવી મોટી વસ્તુ છે એ આપણે મીટરમાં માપીએ છે હવે આપણે કોષ્ટક શીખવાનું છે કોષ્ટક ઉપરથી પછી દાખલા ગણવાના આવશે તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના છે मीटर ने सेंटीमीटर में फेरवा માટે આપણે જે સંખ્યા આપી હોય એની પાછળ 2 મીટર લગાવી દો એટલે સેન્ટીમીટર થઈ જાય 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 2 મીટર લાગી ગયા 3 મીટર એટલે 300 સેન્ટીમીટર 9 મીટર એટલે 900 સેન્ટીમીટર 12 મીટર એટલે 1200 તમને જે મીટરના આંકડા આપ્યા હોય એના સેન્ટીમીટર કરવા માટે પાછળ 2 મીટર લગાવી દો હવે આપણે સેન્ટીમીટરને મીટરમાં રૂપાંતર કરવાનું છે હવે સેન્ટીમીટર આપ્યા છે એને મીટર કરવાનું છે તો જેમ આપણે મીટરને સેન્ટીમીટર કરવા માટે મીટર લગાયા હવે આમાં શું કરવાનું સેન્ટીમીટરમાં 2 મીટર કાઢી અને આપણે મીટર કરવાનું છે 100 સેમી બરાબર 1 મીટર 400 સેમી બરાબર 4 મીટર 1900 સેમી બરાબર 19 મીટર 9100 સેમી બરાબર 91 મીટર આમાં આપણે મીટર કાઢી કાઢવાના છે મીટર કરવા અને સેન્ટીમીટર કરવા માટે 2 મીટર લગાવવાના છે આ તમારે આ તો નવી નવા પાનામાં પ્રકરણ લખવાનું છે આ લખવાનું છે એક એક લીટી છોડી અને ફોટો પાડી વિડિયો મોકલું છું એ પણ તમારે ગણિતની નોટમાં લખવાનું છે